आगळ वात करते हो सूरतमां अठवा गेट विस्तारमां पोलीस अने पब्लिक वच्चे उग्र बोलाचालीनी घटना सामे आवी छे। राज्यमां 20 महानगरोमां कर्फ्यू लादवामां आव्यो छे त्यारे सूरत शहेरमां कर्फ्यूना प्रथम दिवसे ज लोको सामे रोड उपर जोवा मळ्या हता। अठवा गेट विस्तारमां पोलीस द्वारा रोड उपर बेरिकेडिंग करी देता वाहन चालकोने अटवाया हता अने पोलीस साथे उग्र बोलाचाली करी हती, जेने परिणामे पोलीसे कर्फ्यूनो भंग करनार लोकोनी अटकायत करी अने पेन्डेमिक एक्ट हेठळ गुनो नोंध्यो हतो। હાઈકોર્ટના આદેશ બાદ રાજ્ય સરકાર દ્વારા આજે 8 રાતના 8 વાગ્યાથી 20 સુરત શહેર છે 20 શહેરોમાં કર્ફ્યુ લાદી દેવામાં આવ્યો છે। જ્યારે જોઈ શકો છો અત્યારે 8:30 વાગી રહ્યા છે ત્યારે સુરત શહેરને ઉત્તર દરવાજાનો દ્રશ્ય છે ત્યાં હાલ અત્યારે જોઈ શકો છો લોકો પણ અત્યારે 8:30 વાગ્યાનો ટાઈમ છતાં પણ લોકો અત્યારે લોકો બહાર નીકળી રહ્યા છે તેને પોલીસ દ્વારા રોકવામાં આવી રહ્યું છે અને જે લોકો વગર કામે બહાર નીકળે તેમને ડિટેન પણ કરવામાં આવ્યું છે। હાલ અત્યારે જે રીતના જે પરિસ્થિતિ જે સુરતમાં સર્જાઈ રહી છે તેમાં કોરોના કેસ પણ સતત વધી રહ્યા છે, જેથી લોકોને 8 વાગ્યા પહેલાં જ ઘર પોતાના ઘરે પહોંચવાનું છે અને જે 8 થી સવારના 6 વાગ્યા સુધી કર્ફ્યુનું અમલીકરણ છે તેને સ્પષ્ટ પાલન કરવા માટે રાજ્ય સરકાર દ્વારા ગૃહ વિભાગને આદેશ કરી દેવામાં આવ્યો છે। પરંતુ હાલ અત્યારે જે સ્થિતિ આપ જોઈ શકો છો સુરત જ્યાં ઉધર દરવાજા સ્થિતિ છે ત્યાં પોલીસની ટીમ મેદાને ઉતરી ગઈ છે, પરંતુ હજુ પણ લોકો બહાર છે, લોકો પોતપોતાના ઘરેથી બહાર આવી રહ્યા છે અને લોકો ઘરે જઈ રહ્યા છે। જે રીતે જે સ્થિતિ છે 8:30 વાગી ચૂકી છે, પરંતુ હાલ અત્યારે સ્થિતિમાં જે થોડો ઘણો હવે અત્યારે દેખાઈ રહ્યો છે આજે પ્રથમ દિવસે, એટલે કદાચ એવું માની શકાય છે કે લોકો ધીમે ધીમે આ જે કર્ફ્યુનો છે તેનું પાલન કરશે, પરંતુ લોકો જોઈ શકો છો આપ માસ્ક પણ નથી પહેરતા અને લોકો કાયદા જે રીતનું કોરોના કેસ વધે છે તેમ છતાં લોકો આ ગાઈડલાઇન ફોલો નથી કરતા। આપણે એમની સાથે વાતચીત કરીશું અને જાણવા પ્રયાસ કરીશું કે હાલ એ લોકો સુરતમાં આટલા બધા કેસ વધે છે, કાકા તમે માસ્ક કેમ નથી પહેરતા? સુરતમાં આટલા બધા કેસ વધે છે તમે માસ્ક કેમ નથી પહેરતા? ભૂલાઈ ગયો એને, સુરતમાં દરરોજ આટલા બધા કેસ થાય છે, 50 થી 60 લોકો મરે છે, તમને ચિંતા નથી? ચિંતા જ છે ને, હવે 8:30 વાગી ગયા છે, કર્ફ્યુનો ટાઈમ શરૂ થઈ ગયો છે, તો આપ ક્યાં નીકળ્યા છો? ઘરે જાય છે, ઇન્જેક્શન આપવા ગઈ હતી હું હોસ્પિટલમાં, સિસ્ટર છું, બધે બા બહુ બીમાર છે ને એને ઇન્જેક્શન આપવા ગઈ। ઓકે, આપ જોઈ શકો છો 8:30 વાગ્યાની આસપાસની વાત છે, હાલ તો ઇન્જેક્શન લેવા માટે ગયા હતા અને જે રીતનું જે આજે કર્ફ્યુનું જે અમલીકરણ છે તેને પણ અત્યારે પોલીસ દ્વારા ચુસ્ત પાલન કરી દેવામાં આવી રહ્યું છે અને જે લોકો વગર કામે બહાર નીકળે છે એના માટે પણ કડક કાર્યવાહી કરવામાં આવી છે। કેમેરા પર્સન સુરજ મિશ્રા, ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત, સુરત।